કચ્છના રણોત્સવને કોરોના નડી ગયો, 200 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં, અમિતાભ બચ્ચનની કચ્છના રણોત્સવ માટેની આ અપીલને દર વખતે જબરો પ્રતિસાદ મળે છે, પણ આ વખતે સ્થિતિ જુદી છે. આ વખતે આ રણોત્સવ ઉપર કોરોનાના કાળા વાદળ ઘેરાયેલા છે. 22મી નવેમ્બરથી 28મી ફેબ્રુઆરી સુધીના રણોત્સવમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને અંદાજિત 200 કરોડ રૂપિયાનો માર પડી રહ્યો છે. આ વખતે સરેરાશ 30% પ્રવાસીઓ જ આવી રહ્યા છે, જેથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસની ગતિ મંદ પડી ગઈ છે, તો ટ્રાન્સપોર્ટ એન્ડ હોટલ વ્યવસાયને પણ માર પડી રહ્યો છે. વિદેશી પ્રવાસીઓની નહીં આવવાથી હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગની આવક અટકી ગઈ છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે કચ્છમાં પ્રવાસીઓનો ધસારો તો નથી જ, પરંતુ 50% બુકિંગ પણ થયા નથી, માત્ર 30% પ્રવાસીઓ જ આવી રહ્યા છે. વિદેશી ફ્લાઇટ બંધ હોવાના કારણે વિદેશી પ્રવાસીઓ પણ કચ્છમાં આવ્યા નથી. વિદેશી પ્રવાસીઓના કારણે કચ્છમાં હોટેલ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગને ઘણું બળ મળતું હતું, જે આ વર્ષે નહિવત છે. જોકે આ વખતે એક પણ પ્રવાસી કચ્છમાં કુછ દિન ગુજારવા માટે આવ્યો નથી, જેના કારણે હોટલો ખાલી પડી છે. કોરોનાની સ્પીડ ઓછી થવાની આશા હતી કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને વેગ મળશે, પરંતુ કોરોનાના નવા સ્ટ્રેનના કારણે વધુ નુકસાન થયું છે, એવું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશનના સચિવ અનુજ પાઠકનું કહેવું હતું.